થરાદના જમડા ગામેથી ભોરલ ગામને જોડતા ડામર રોડ પર ગોડા બાવળોની નડતર રૂપ ઝાડની ડાળીઓથી લોકો ત્રાહિમામ. થરાદ તાલુકાના જમડા ગામેથી ભોરલ ગામને જોડતો ડામર રોડ પર નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, જે વાહન ચાલકો માટે ભારે જોખમી બની રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે આ ડાળીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. ચોમાસાની શરૂઆતથી જ વધારે પવનના લીધે નમેલી નબળી ડાળીઓ તૂટી જઈને અકસ્માત નોતરે તેવું લાગી રહ્યું છે. ડાળીઓથી નીલગાય જેવા અન્ય પશુ પ્રાણીઓ અચાનક નીકળવાથી સરકારી બસને તથા પ્રાઇવેટ સાધનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારી તંત્રને ગ્રામજનો તથા વાહન ચાલકો દ્વારા પ્રશ્નનું સોલ્યુશન આવે એના માટે માંગ ઉઠી છે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. મારા જમડા ગામના જે રસ્તા ગુંદરેથી જોના સ્ટેશન જે જતો એમને બાવળ બહુ પણ બે બાજુના વધી ગયા છે અને આજુબાજુના જે ઉકેડા અને આ બધું જે શાળા પાછળ આવેલી છે અને છોકરોને અહીં રસ્તામાં હેડવામાં તકલીફ છે, ક્યારે છોકરો રડો જઈ શકે એમ નથી. એના માટે સરકારને મારે નર્મદ વિનંતી છે કે આ રસ્તો ખુલ્લો કરી આપો. તાલુકો થરાદ, અમારી વિશે એ જ છે, વિનંતી છે સરકારશ્રીને કે જમડા ગામના ગોદરેથી કરી જે જમડા ગામમાં જવાનો રસ્તો મેન થઈ મેઇન માર્ગ ત્યાંથી કરીને લોરોડા સુધી સરખા ગોડા બાવળની જાળી એકદમ થઈ ગઈ છે કે વાહન લઈને જતી આવતી વખતે અને એમાં જો સરકારી બસ છે તો ખૂબ જ તકલીફ પડી રહી છે. કોઈ બેન દીકરી જો ભારો લઈને જતી હોય, અત્યારે ચોમાસાની સિઝન છે તો સાઈડ દેવાની ક્યાં જગ્યા નથી, રોડ ઉપર ગાયા બેસે છે તો સાઈડમાં ઉતારવાની જગ્યા નથી, ક્યાં હેડવાની. તો આ સરકારશ્રીને નમ્ર વિનંતી બે હાથ જોડીને કે અમારો રસ્તો ખુલ્લો કરી આપે.